ડીસા તાલુકાના જેનાલ ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ડીસા તાલુકાના જેનાલ ગામે આવતા ભવ્ય સ્વાગત કરાયું. કાર્યક્રમની શરૂઆત દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગ્રામીણ વિસ્તાર ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેક ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘર આંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ 100% લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ભ્રમણ કરી રહ્યો છે. લાભાર્થીઓની સ્થળ ઉપર આયુષ્યમાન કાર્ડ, આવકના દાખલા, જમીન ચકાસણીના અને ઘણા બધા કામો સ્થળ ઉપર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ડીસા તાલુકાના જેનાલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા જેનાલ પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક અને સ્વાગત ગીતથી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સામેલ 17 જેટલી યોજનાઓની માહિતી આપી હતી, જેમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ગેસ કનેક્શન તથા આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમણે વહાલી દીકરી યોજનાનો વધુ લોકો લાભ લે અને સરકારશ્રીના મહિલા સશક્તિકરણના પ્રયાસને વધારે વેગવંતો બને એ બદલ લાભાર્થીઓને માહિતગાર કર્યા હતા. સાથે લોકજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ કાર્યક્રમમાં વરનોડા પીએચસીના હેલ્થ કર્મચારીઓ, ડીસા ગ્રામ સેવક યુનિયન બેંકના કર્મચારી, ભીલડી ભાજપ મહામંત્રી સુરેશભાઈ સિલવા, ભીલડી ભાજપના પ્રમુખ મહામંત્રી બાબુભાઈ દેસાઈ, જેનાલ ગ્રામ પંચાયતના તલાટી, જેનાલ ગામના સરપંચ, શાળાના આચાર્ય, શાળાના તમામ શિક્ષકો, શિક્ષિકાઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ વિનોદ ચાવડા, ભીલડી.